મતદાન જાગૃતિ માટે સુરતે રચ્યો ઇતિહાસ. એમાં સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 સ્કૂલોના 8200 બાળકોએ મતદાન જાગૃતિ વિષય પર બનાવ્યા હતા ચિત્રો, અને ચિત્રો તેના માતા પિતાને ભેટ આપ્યા હતા. ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ત્યારે લોકસભાની ચૂંટણી એ કોઈ મહાપર્વથી ઓછો નથી. ત્યારે લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરતે પણ આ ક્ષેત્રે કીર્તિમાન સ્થાપિત કર્યા છે. સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 જેટલી સ્કૂલોના 8200 જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે. ત્યારે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર સૌરભ પારકીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. મારું નામ નિધિ સિંહ છે. અમે એક વિક્રમ સર્જ્યો છે, જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ. એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો. એને માટે આજે અમે કલેક્ટર સિંહને આવેદન આપવા માટે આવ્યા હતા, અને લગભગ 8200થી વધારે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો, નાના ભૂલકાઓએ. અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસનો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા. આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો, અને જેવું કે તમને ખબર જ હશે કે કેમ જે પ્રથમ ચરણનું વોટિંગ થયું, તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે, ઉત્તરાખંડ છે, કે તમારી વાત કરો કે બિહાર છે, એમાં ખૂબ જ ઓછું મતદાન થયું. જે વોટ પ્રતિશત હતો તે 2019ની કમ્પેરમાં ખૂબ જ ઓછો રહ્યો છે. તો એની માટે અમને એવું વિચાર્યું કે એઝ અ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે, તો કહેવાય કે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય. તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે. પણ શું થયું કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા, જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા. એને માટે અમે બધા ભેગા થયા, એક નક્કી કર્યું, અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજીએ એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ. તો અમે બધાએ એક સાથે બધી પ્રી સ્કૂલ, લગભગ 100+ પ્રી સ્કૂલ, સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો પાર્ટ છે, તેમાં બધા ભેગા થયા. એમને નક્કી કર્યું, એક નિર્ધારિત સમયે, એક નિર્ધારિત દિવસે અમે નક્કી કરેલો પ્રોગ્રામ અમે કર્યો, અને આમાં નાના બાળકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા. નાના બાળકોને ઇન્વોલ્વ એવું માટે કરવામાં આવ્યા કારણ કે એ આવતીકાલનું ભવિષ્ય છે. ઉજળું ભારતનું ભવિષ્ય બનાવવું હોય તો નાના બાળકોના મૂળમાં એ શિક્ષણ અને એ ઘડતર આપીએ કે વોટિંગ કરવો એ તમારો અધિકાર છે, એ તમારી સમજદારી છે. તમારી સમજદારીથી, તમારા શિક્ષણથી, તમે તમારા અધિકારથી વોટિંગને કરો. તમે તમારી સમજથી સારા અને શિક્ષિત જેટલા પણ આપણા નેતા છે તેને ચૂનો, કારણ કે ભારત એ ડેમોક્રેટિક કન્ટ્રીમાં નંબર 1 છે. તો આપણે આપણો એ અધિકાર કશે ભૂલી ગયા છે. આજે શું છે, લોકો રજાની જેવું, અમારા જે યંગ પેરેન્ટ્સ છે તે વિચારે છે કે આ એક પબ્લિક હોલિડે છે. તો પબ્લિક હોલિડે નથી, આ આપણો અધિકાર છે. બધાએ, બધા જ વ્યક્તિએ વોટ મતદાન કેન્દ્ર સુધી જવાનું છે, ત્યાં મત આપવાનો છે, અને એ મત આપવો જ રહ્યો. એને માટે અમે બાળકોને, એના પેરેન્ટ્સને અને સ્કૂલ તરફથી લગભગ 100+ સ્કૂલ અને 8200થી વધારે સ્ટુડન્ટ અમે બધાએ પ્રોગ્રામ રજૂ કર્યો છે. અને આ ફક્ત જિલ્લામાં તે મર્યાદિત નથી, શહેરમાં તે મર્યાદિત નથી, રાજ્યમાં તે પણ મર્યાદિત નથી, અને દેશમાં તે પણ મર્યાદિત નથી. આ સમગ્ર વિશ્વને અમે એક સંદેશો આપી રહ્યા છીએ કે જે પણ કન્ટ્રીમાં ડેમોક્રેટિક કન્ટ્રી છે, લોકશાહી કન્ટ્રી છે, તેના દરેક, એટલે દરેક નાગરિકની ફરજ છે, તમે તમારી સરકારને પસંદ કરો અને તમે બધા ઘરમાંથી બહાર નીકળીને વોટ આપો. એ માટે અમારો આ પ્રોગ્રામ હતો. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી, જ્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર અને KN ડામોરે પણ સુરત પ્રી સ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.